જી બિલકુલ, જન્માષ્ટમીનો આજે પર્વ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખાસ કરીને જે મટકીફોડ જે મંડળો છે, જે મંડળો દ્વારા જે પારંપરિક જે રીતે છે, તે પારંપરિક રીતે સૌપ્રથમ ભગવાનની અહીં જે આરતી છે તે આરતી ઉતારવામાં આવી રહી છે. અને ત્યારબાદ આ જે મંડળ છે તે મંડળ અલગ અલગ જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં મટકી ફોડીને નંદ ઘેરો નંદ ઘેરા લાલનો જે નાદ છે તે નાદથી આખે આખું જે વાતાવરણ છે તે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં જે ચાર રસ્તાઓ છે, આપણા જે સોસાયટીઓ છે, તેમાં અંદાજિત 8000થી વધુ જે મટકીઓ છે તે મટકીઓ ફોડવામાં આવશે. આ સાથોસાથ ગુજરાતની સૌથી વધુ ઊંચી જે મટકી છે તે લિંબાયત વિસ્તારમાં છે, જે 35 ફૂટ ઊંચી હશે. 11 જેટલા જે મંડળો છે તેમાં ભાગ લેશે અને જે પણ મંડળ આ મટકી ફોડશે તેને ₹2 લાખનું ઇનામ પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે મંડળના જે સંચાલક છે તે આપણી સાથે જોડાયા છે. જે વિધિવત રીતે ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે, કઈ રીતે આજે આખો દિવસ મટકી ફોડનો કાર્યક્રમ રહેશે? આજે સવારથી તમારી સામે જ છે. હવે મંદિરમાંથી નીકળીને અમે અમારા જેટલી સોસાયટી, અમે 4 સોસાયટી ફરીને અમે વિદ્યાગુંજ સર્કલ પર અમારો જે મેઇન થર છે તે મારશું. ત્યાંથી જ્યાં જ્યાં સ્થળ પર અમારી જે માટલી છે ત્યાં અમે ફોડશું અને લાસ્ટમાં અમે જશું લિંબાયત. કેટલા લોકોનું આ મંડળ છે, કેટલા વર્ષો જૂનું છે અને કઈ રીતે મટકી ફોડવામાં આવશે? 300 જણનો સ્ટાફ છે સાઈના સ્પોર્ટ ક્લબમાં. જે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણા ચહેરા પર, કેટલા લોકો આ મંડળમાં હશે, કઈ રીતે ઉજવણી કરવામાં આવશે? કિતને લોગ હોગે યે મંડળ મેં? 300 લોગ હૈ, 300 લોગ હૈ. કાકા કઈ રીતે સેલિબ્રેટ કરવામાં આવશે આજનો દિવસ? આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે. આજે આજે શ્રી કૃષ્ણ જન્મજયંતિ છે. સૌ છોકરાઓ વડીલો મળીને આજે દહીહાંડી ફોડવાની છે. તેનો ઉમંગ આજે બાળકોને અને સર્વને બધાને બહુ છે. આજે કાકા કેટલી મટકીઓ આપણા મંડળ દ્વારા ફોડવામાં આવશે અને સાંજે ગુજરાતની સૌથી મોટી મટકીનું પણ આયોજન છે, તેમાં કેટલા લોકો ભાગ લેશે? આજે અમારી પાસે લગભગ 30 જેટલી માટલીઓ છે. તેમાંથી અહીં આમ તો તે લગભગ લિંબાયત આપણા લિંબાયત સીઆર પાટીલ સાહેબને ત્યાં લગભગ દહીહાંડી છે 135 ફૂટની. તેમાં આજે આજે માટલી ફોડવાની છે. પછી એનો ઉમંગ આજે વધારે છે કે સીઆર પાટીલ સાહેબને ત્યાં આજે દહીહાંડી ફોડવા જવાનું છે, એનો ઉમંગ સૌથી વધારે છે આજે. જી આપ જોઈ શકો છો અલગ અલગ જે ગોવિંદના મંડળો છે તેમના દ્વારા આજે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કે મટકી ફોડે તે પહેલાં વિધિવત રીતે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારબાદ આ જે ગોવિંદના મંડળો છે તે ગોવિંદના મંડળો દ્વારા અલગ અલગ જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં જશે. આપ જોઈ શકો છો જે નાના બાળકો છે તે નાના બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક ક્યાંક જે વિધિવત પારંપરિક જે ડ્રેસ છે તે ડ્રેસ અહીં પહેરવામાં આવ્યો છે. સાથોસાથ નાના બાળકો જે છે તે આજે લેઝીમ પણ કરશે અને લેઝીમ બાદ અલગ અલગ જે સોસાયટીઓ છે જે સોસાયટીઓમાં મટકી ફોડનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં ગુજરાતની સૌથી મોટી મટકી જે છે તે સુરતના લિંબાયત વિસ્તારમાં રાખવામાં આવી છે, જેમાં ખાસ કરીને 35 ફૂટ ઊંચી આ મટકી હશે અને જે પણ ગોવિંદા મંડળ આ મટકી ફોડશે તેને ₹2 લાખ